અમરેલી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વેબિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. આવનાર સમયમાં કઈ રીતના ઇન્ડસ્ટ્રી કામ કરશે અને ઇકોનોમી ઉપર તેની કેવી પરિસ્થિતિની અસર રહેશે તે બાબતે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવેલી હતી. અમરેલીની શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા એન્જિનિયરિંગ કોલેજ ખાતે વેબિનારનું આયોજન કરવામાં આવેલું હતું. હાલ ભારત સાથે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે સ્વાસ્થ્યથી લઈ ઇકોનોમીની દ્રષ્ટિએ સૌથી ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયેલું છે, ત્યારે હાલનું યુવાધન સૌથી વધારે ચિંતિત છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્વાસ્થ્યની ચિંતા અને પરીક્ષાઓ આપવી તેમજ આગામી સમયમાં આવનારી અર્થશાસ્ત્રની મહામારી, આ તમામ મુદ્દાની ઇન્ડસ્ટ્રીમાં કેવી અસર થશે તે અંગે એક વિશેષ સંવાદ તારીખ 27 રવિવારના રોજ અમરેલીની શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા એન્જિનિયરિંગ કોલેજ ખાતે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ સાથે. કોવિડ-19ના સમયમાં સમગ્ર વિશ્વની ઇકોનોમી બાબતે હાલના યુવાનો ચિંતિત છે, ત્યારે ઇન્ડસ્ટ્રી કઈ બાબતોનું ધ્યાન રાખશે અને તે બાબતમાં ખ્યાતનામ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અલ્ટ્રાટેક કંપનીના સીઈઓ સાથે એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદનું સુંદર આયોજન કરવામાં આવેલું હતું. આ વેબિનારમાં હાલની કોવિડ-19ની આગામી સમયમાં ઇકોનોમી ઉપર કેવી અસર રહેશે તે બાબતે ઇન્ડસ્ટ્રી કઈ દ્રષ્ટિકોણથી વિચારી રહ્યું છે તેવા અનેકવિધ મુદ્દાઓ વિશે વેબિનારનો સંવાદ થયેલો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરાના કેમ્પસ ડાયરેક્ટર હસમુખભાઈ પટેલનું શ્રેષ્ઠ માર્ગદર્શન મળેલું હતું. હું અહીંયા ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ શાંતાબેન હરિભાઈ ગજેરા એન્જિનિયરિંગ કોલેજમાં વર્કિંગ કરું છું અને આજરોજ અમે જે વેબિનાર યોજ્યો છે એ વેબિનારનું જે મેઇન ટાઇટલ છે એ એપ્લાઇડ એન્જિનિયરિંગ વર્સિસ એકેડેમિક એન્જિનિયરિંગ, અને તે જેના દ્વારા યોજાણો છે તે શ્રી એસવી શ્રી એમવી રમન્ના રાવ જે સીઓ ઓફ અલ્ટ્રાટેક સિમેન્ટ છે, અને એનો મેઇન થીમ છે, મેઇન એમ છે જે અત્યારે હાલની જે પોઝિશન છે જે કોરોના કાળમાં જે અત્યારે પ્રોબ્લેમ છે ઇકોનોમિકલી એ વસ્તુને એક રીતના એન્કરેજ કરવા માટે જે અત્યારના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છે તેમને એન્કરેજ કરવા માટે એ ખાસ આ વેબિનારનું આયોજન કર્યું છે કે જે એન્જિનિયરિંગ લાઈન છે એ એન્જિનિયરિંગ લાઈનને એ બિલ્ડઅપ થશે અને આગળ પ્રોગ્રેસ થશે એમાં કોઈ પણ જાતનું આ જે કોરોનાની ઇફેક્ટ છે એને અસર નહીં કરે. એને માયસેલ્ફ અર્જુન સેજપાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મિકેનિકલ ડિપાર્ટમેન્ટ ઇન શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા એન્જિનિયરિંગ કોલેજ. સૌ પ્રથમ તો હું ધન્યવાદ માનું છું અમારા કોલેજના સેઠ શ્રી વસંતભાઈ ગજેરાનું કે જેણે અમરેલીને આ અમૂલ્ય ભેટ આપી છે, અને તેમનું સંચાલન કરવા માટે મેનેજિંગ ડિરેક્ટર મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડિરેક્ટર શ્રી હસમુખભાઈ પટેલે આ કોલેજને એક ઊંચ સ્તરે પહોંચાડી છે. એમનો બહોળો અનુભવે આ કોલેજનું એક અલગ જ સ્તર બની ગયું છે. કોલેજની સ્થાપના 2015 થઈ હતી અને 2018-19 સૌ પ્રથમ જ્યારે બેચ બહાર પડી ત્યારે 7th સેમનું રિઝલ્ટ GTUમાં top 10 હતું અમારું. 2019-20 જે રિઝલ્ટ આવ્યું GTUમાં એમાં 7th સેમેસ્ટરના સ્ટુડન્ટ્સે 5th રેન્ક હાંસલ કર્યો હતો અને 5th સેમના સ્ટુડન્ટ્સે 8th રેન્ક હાંસલ કરી અને અમરેલીનું ગૌરવ ખૂબ જ વધાર્યું હતું. 2018-19 બેચમાં નીરજ પરમાર મિકેનિકલમાં રહેલા એક સ્ટુડન્ટને ગોલ્ડ મેડલ મેળવ્યું હતું, જે અમારી કોલેજ માટે એક ખૂબ જ ગૌરવની વાત છે. સારામાં સારી વાત અમારી કોલેજની એ છે કે GTUની મોસ્ટલી 80. નમસ્કાર, આજરોજ તારીખ 27 રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી એવા એક વેબિનારનું આયોજન થયું હતું જેનું ટાઇટલ હતું ગેપ ઓફ એપ્લાઇડ એન્જિનિયરિંગ અને એકેડેમિક એન્જિનિયરિંગ. આ વસ્તુ કઈ રીતે, તો કે આજના જે કોવિડ-19 પેન્ડેમિકના સમયમાં સૌથી વધારે જો ચિંતિત કોઈ વ્યક્તિ હોય તો એ છે આજના યુવાનો. શું કામ, ચિંતા તો સૌને છે સ્વાસ્થ્યની, પરંતુ સ્વાસ્થ્યની ચિંતા સાથે આવનારી મહામારી, હું બિવડાવતો નથી પરંતુ આવનારી મહામારી એ છે અર્થશાસ્ત્રની મહામારી. આ કોવિડ-19 એટલે કે કોરોના વાયરસ એ નાનો અમથો વાયરસ છે પરંતુ સમગ્ર વિશ્વની ઇકોનોમીની કમર તોડી નાખી છે. તો એ દરમિયાન આવનારા એમ્પ્લોયમેન્ટના ચાન્સ કેટલા, જોબ માટેના ચાન્સ, એની સાથે સાથે પોતાનું સ્વાસ્થ્ય જાળવવું, પરીક્ષા જાળવવી, પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા દેવી, આ બધી વસ્તુને લઈને યુવાનો ચિંતિત છે. અને ઇન્ડસ્ટ્રીયલ લેવલના કોઈ સમસ્યાનું સમાધાન જો આપણને ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટ પાસેથી મળે તો એ તો સોનામાં સુગંધ ભરી કહેવાય. તેને અનુરૂપ આપણે આજે અલ્ટ્રાટેક કંપનીના COO એટલે કે ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી MV રમન્ના રાવ સર દ્વારા એ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેને એપ્લાઇડ એન્જિનિયરિંગ, એકેડેમિક એન્જિનિયરિંગ તેમજ ઇન્ડસ્ટ્રીમાં શું શું સાવધાની રાખવી, ઇન્ડસ્ટ્રીમાં ક્યાં ક્યાં બાબતોનું ધ્યાન રાખવું એના વિશે તેને સમજાવ્યું હતું.
આ દરમિયાન લોકો વિદ્યાર્થીઓ દ્વારા પૂછેલા પ્રશ્નોનું પણ તેને યોગ્ય સમાધાન આપ્યું હતું.